સમુદ્રમાંથી ઉર્જા, બરાબર. તો સમુદ્રમાંથી કઈ રીતે આપણે ઉર્જા લઈ શકીએ? તો એક તો ત્યાં મોજા ઉછળતા હોય છે, બરાબર, એનાથી, અને ભરતી અને ઓટ. હવે ભરતી અને ઓટ વિશે તમે જાણ્યું હશે કે સમુદ્ર કિનારો હોય ને ત્યાં કેવું હોય કે જ્યારે પૂનમ આવે ને ત્યારે ચંદ્ર છે ને પૃથ્વીની બહુ નજીક હોય, બરાબર. આ છે પૃથ્વી અને ચંદ્ર. તો જ્યારે પૂનમ હોય ને ત્યારે સૌથી નજીક હોય, અને અમાસ હોય ને ત્યારે દૂર હોય, બરાબર. અને પૂનમનો ચંદ્ર. તો શું થાય, જ્યારે જે ચંદ્ર નજીક હોય ને તો સમુદ્રનું પાણી છે ને એ ઉપરની તરફ ખેંચાય, બરાબર. તો ધારો કે આ સમુદ્ર કિનારો છે, તો શું થશે, આ પાણી છે ને ઉપર આવશે, કારણ કે જે ચંદ્ર નજીક હોય ને તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ લાગે આ પૃથ્વીના જે સમુદ્રના પાણીને, એટલે પાણીની સપાટી ઊંચી આવે, બરાબર. અને જ્યારે ઓટ આવે ને ત્યારે અમાસ હોય ને ત્યારે શું થાય, ચંદ્ર દૂર હોય એટલે પાણી છે ને ઓછું ખેંચાય, એટલે બધું નીચે જતું રહે, બરાબર. એટલે ઓટ આવે, એટલે પાણીની સપાટી નીચી જાય. તો ભરતી અને ઓટ તો આ રીતનું હોય છે, બરાબર. તો એનો ઉપયોગ કરીને પણ આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકાય. તો પહેલું છે ભરતી ઉર્જા. એટલે આ ભરતી અને ઓટ ક્યારે આવે, ભરતી ક્યારે આવે, લગભગ પૂનમ હોય ને ત્યારે ભરતી આવે, અને અમાસ હોય એ વખતે ઓટ આવે. તો ભ્રમણ કરતી પૃથ્વી પર મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રના જળસ્તરોમાં ઉતાર તથા ચઢાવ આવે છે. એટલે જે જળસ્તર છે ઉપર જાય અને નીચે આવે. જો તમે સમુદ્રની નજીક રહેતા હોય અથવા સમુદ્રની નજીકના સ્થળે ગયા હોય તો દિવસ દરમિયાન સમુદ્રની સપાટીમાં કેવા ફેરફારો થાય છે તેનું અવલોકન કરો. તો જે સમુદ્રની સપાટી છે ને એ બદલાતી હોય છે. આ ઘટનાને ભરતી અને ઓટ કહે છે. ભરતી આવે એટલે પાણી આગળ આવવું, અને ઓટ આવે એટલે નીચે જતું રહેવું. સમુદ્રની સપાટીનો તફાવત આપણને ભરતી ઉર્જા આપે છે. તો આપણે શું કરવાનું, અહીંયા એક ડેમ બાંધી દેવામાં આવે, બરાબર છે. પછી જ્યારે ભરતી આવે ને ત્યારે એનો દરવાજો ખોલવાનો, બરાબર. એટલે પછી શું થશે, પાણી આ બાજુ સંગ્રહી જશે બધું, બરાબર. અને ઓટ આવે ને ત્યારે એનાથી ટર્બાઇન ચલાવીને વીજળી ઉત્પન્ન કરવાની. તો આ રીતે બંધ બાંધીને પણ ઉર્જા ઉત્પન્ન કરી શકાય, બરાબર. પણ આનો જે બહુ ઓછી જગ્યાએ વપરાય છે, કારણ કે એનું છે ને વ્યવહારિક નથી એટલું બધું. સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બાંધીને ભરતી ઉર્જાનું ઉપયોગી રૂપાંતરણ કરી શકાય છે. તો અહીંયા એક નાનો ડેમ બાંધવાનો. ડેમ જ્યાં ખુલે છે ત્યાં ટર્બાઇન ગોઠવીને ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય. તો અહીંયા જે દરવાજો હોય તે ત્યાં આગળ ટર્બાઇન મૂકીને, અને ઓટ આવે ત્યારે પાણી છોડવાનું, તે જે રીતે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં જોયું એ જ રીતે આમાં ટર્બાઇન ફેરવીને આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. આ પ્રકારના ડેમ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે, એટલે બહુ ઓછી જગ્યા છે કે જ્યાં બનાવી શકાય, જ્યાં મોટી ભરતી ને મોટી ઓટ આવતી હોય ત્યાં જ બનાવે. એના પછી છે તરંગ ઉર્જા. તો વેવ્સ જે મોજા હોય છે, બરાબર. તમે જ્યારે વોટર પાર્કમાં ગયા હોય ત્યાં મોજા જોયા હશે, બરાબર. તો એ જ રીતના મોજા છે ને સમુદ્રમાં સલંગ આવતા હોય, જો આ રીતે, બરાબર. એક મોજું આવે પછી બીજું મોજું આવે, એ મોજા છે ને પવનના કારણે આવતા હોય છે. પવનના કારણે શું થાય, જે ઉપરની સપાટીનું પાણી છે ને એ થોડું ખેંચાય, પવન વહેતો હોય ત્યાં, અને એ ઉર્જા છે પવન ઉર્જા આ મોજામાં ઉર્જા થાય ગતિ ઉર્જા રૂપે. તો આ જે પાણી છે એનાથી આપણે ટર્બાઇન ફેરવીએ આની શક્તિથી, તો એ કરી શકાય. સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગો સાથે સંકળાયેલ ગતિ ઉર્જાને એ જ રીતે આંતરીને વિદ્યુતનું ઉત્પાદન કરી શકાય છે. સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો વડે તરંગો રચાય છે. એટલે ઉપરનું પાણી છે ને આમ હલનચલન થાય, અને પછી વધારે પવનો હોય ત્યારે આખા મોજા ઉછળે. તરંગો જ્યાં વધુ તીવ્ર હોય ત્યાં જ તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકાય. તો આ જે મોજું છે એને તરંગ કહે છે, બરાબર. એટલે તરંગ છે ને તીવ્ર હોવો જોઈએ, ઊંચાઈવાળા હોવા જોઈએ, તો જે આ ટર્બાઇન ફરે. જો ધીમા તરંગો હોય તો ના ફરે. તરંગ ઉર્જાને આંતરીને ટર્બાઇનનું ભ્રમણ કરાવી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી શકે તેવી જુદી જુદી સંરચના વિકસાવવામાં આવી રહી છે. એટલે હજી વિકસી નથી, એ બધા લોકો પ્રયત્ન કરી રહ્યા છે, બરાબર છે. અત્યારે જે વિકસી છે થોડી મોંઘી છે, બરાબર. તો આ રીતે ટર્બાઇન ગોઠવવાનું, અને એના પર જે આ જે તરંગો આવે પાણીના એનાથી આખું ફરે, ભટકાય ને ફરે, બરાબર. એટલે હજી આના પર કામ ચાલી રહ્યું છે. એના પછીની ઉર્જા છે સમુદ્ર તાપીય ઉર્જા, બરાબર. હવે આ કઈ રીતે કામ કરે છે ને એ સમજાવું. તો આ સમુદ્ર છે, બરાબર છે. હવે સૂર્યનો પ્રકાશ આવે ને એટલે જે પાણી છે ને ગરમ થાય, બરાબર છે. પણ એમાં ગરમમાં કેવું હોય, જે ઉપરનું તરફનું પાણી છે ને એ વધુ ગરમ હોય, અને નીચેનું જે સમુદ્રમાં ઊંડે પાણી હોય ને એ વધારે ઠંડુ હોય, બરાબર. તો આપણે શું કરવાનું, ગરમ પાણી છે ને એનાથી એક પદાર્થ છે એમોનિયા જેવો, તો એનાથી શું થાય, એ બાષ્પશીલ છે, એટલે કે શું કહેવાય, એ તરત ખૂબ ઓછા તાપમાને છે ને એ વરાળ બની જાય,
બરાબર, તો પાણીનું તાપમાન લગભગ હોય 50-60 ડિગ્રી સેલ્સિયસ, તો એ શું થાય, એને છે ને બાષ્પ બનાવી દે, બાષ્પની મદદથી છે ને ટર્બાઈન ફેરવવાનું, આ ટર્બાઈન છે બરાબર, એ બાષ્પની મદદથી ટર્બાઈન ફેરવવામાં આવે, અને પછી શું થાય, નીચેનું ઠંડુ પાણી છે ને એને પાછું પ્રવાહીમાં ફેરવી દે બરાબર. તો આ રીતે આખું ફેરવાય ફેરવાય કરે એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. પણ આને છે ને એકચ્યુઅલીમાં કરવું એ બહુ અઘરું કામ છે, કારણ કે સમુદ્ર એ રિસ્કી કામ છે બરાબર છે, સમુદ્રમાં કોઈ પણ વસ્તુ તરત ના કરી શકાય બરાબર, પણ આ રીતે બનાવી શકાય. તો સમુદ્ર કે સમુદ્ર તાપીય ઉર્જા, એટલે કે સમુદ્ર જે ગરમ થાય છે એની તાપીય ઉર્જા, સમુદ્ર કે મહાસાગરની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે અને તેની સરખામણીએ ઊંડાણવાળા ભાગનું પાણી ઠંડુ હોય છે, એટલે જે ઉપરનું સપાટી પરનું પાણી વધુ ગરમ હોય અને ઊંડાણું ઠંડુ હોય. તાપમાનના આ તફાવતનો ઉપયોગ સમુદ્ર તાપીય ઉર્જાના રૂપાંતરણ પ્લાન્ટમાં ઉર્જા મેળવવામાં થાય છે, એટલે આ જે તફાવત આવે છે તાપમાનનો એનો ઉપયોગ કરીને ઉત્પન્ન કરવાની. જો સપાટી પર રહેલ પાણી અને 2 કિલોમીટર સુધીની ઊંડાઈ રહેલા પાણીના તાપમાન વચ્ચેનો તફાવત 20 કેલ્વિન એટલે કે 20 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે હોય તો આવા પ્લાન્ટ કાર્યાન્વિત કરી શકાય બરાબર. હવે 1 ડિગ્રી સેલ્સિયસ અને 1 કેલ્વિન બંને સરખું થાય બરાબર, તો કેલ્વિન સ્કેલ શું છે કે ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 બરાબર, એટલે 1 ડિગ્રી સેલ્સિયસ વધે તો 1 કેલ્વિન વધે, એટલે અહીંયા લખ્યું છે 20 કેલ્વિન અથવા 20 ડિગ્રી સેલ્સિયસ. તો જો 2 કિલોમીટરનો વિસ્તાર હોય બરાબર અને જે તાપમાનનો તફાવત છે 20 ડિગ્રી સેલ્સિયસ હોય તો આ પ્લાન્ટ બનાવી શકાય. એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવા સપાટીના હૂંફાળા પાણીનો ઉપયોગ કરાય છે, એટલે આજે ઉપરનું પાણી છે ને એમ આજે એમોનિયાને ઉકાળવા માટે થાય, એની પાણી વરાળ એમોનિયાની વરાળ બનાવવા, પ્રવાહીની બાષ્પ વડે જનરેટરના ટર્બાઈનને ચલાવી શકાય છે. તો આજે બાષ્પ આવશે અને અહીં લાવવાની અને પછી ટર્બાઈન ફરે. સમુદ્રમાં ઊંડે રહેલા ઠંડા પાણીને પંપ કરી ઉપર લાવીને તેના દ્વારા બાષ્પનું ફરીથી પ્રવાહીમાં ઠારણ કરવામાં આવે. આજે ઠંડુ પાણી છે ને એ છેક નીચે હોય તો શું કરવાનું, એને ઉપર લાવવા પંપથી અને આજે બાષ્પ છે ને એને ઠંડી કરે એટલે પાછી પ્રવાહી થઈ જાય, કારણ કે જે બાષ્પ છે ને ઠંડી બાષ્પ છે ને બહુ જગ્યા રોકે બરાબર, ફરી પાછું જાય ઉપર, ફરી પાછું ગરમ પાણીથી એની વરાળ થાય અને આ રીતે આખું કરવામાં આવે. સમુદ્રમાંથી મળતી આ ઉર્જા ભરતી ઉર્જા, તરંગ ઉર્જા અને સમુદ્ર તાપીય ઉર્જા ઘણી વધુ હોય છે, પરંતુ ક્ષમતાપૂર્વક વ્યાપારી ઉપયોગ મુશ્કેલ છે, એટલે કે સમુદ્ર કિનારે કે સમુદ્રમાં આ રીતનું નાખવું એ બહુ અઘરું કામ છે બરાબર છે, સહેલું કામ નથી. પછી છે ભૂતાપીય ઉર્જા, એટલે કે જમીનમાં જે નીચે શું છે, આ પૃથ્વી છે તો જમીનમાં છેક નીચે છે ને લાવા આવેલો છે બરાબર, તો જમીનની પ્લેટ છે ને આગી પાછી થાય ને, જેમ કે ભૂકંપ આવે છે તો કેમ આવે છે, જમીનની પ્લેટો આગી પાછી થાય તો એ લાવા છે ને થોડો ઘણો ઉપર આવી જાય ને તો શું થાય, તો જમીનમાં જે સંગ્રહાયેલું પાણી છે જેમ જે આપણે બોરથી કાઢે છે કૂવાથી, તો એ બધું સંપર્કમાં આવે લાવાના અને એના કારણે શું થાય, એની બાષ્પ બને, તો એ બધાને કહેવાય ગરમ પાણીના ઝરા. ત્યાં છે ને પાણી હોય અને ઉકળતું પાણી હોય, તો એની ઉર્જાનો ઉપયોગ આપણે કરી શકીએ. આપણે ગુજરાતમાં તુલસી શ્યામ છે ત્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે, એટલે ત્યાં કુદરતી રીતે જમીનમાંથી ગરમ પાણી મળે છે, તો એનો પણ ઉપયોગ કરી શકાય. પૃથ્વીના પોપડામાં ઊંડે આવેલા ગરમ વિસ્તારોમાં રચાયેલા પીગળેલા ખડકો ભૂસ્તરીય ફેરફારોને કારણે ઉપર તરફ ધકેલાય છે, એટલે કે આજના જે સ્તરો છે એ બધા ઓગળીને ઉપર તરફ આવે અને કેટલાક વિસ્તારોમાં ઘેરાઈ જાય છે, આ રીતે અમુક અમુક વિસ્તારોમાં ઘેરાઈ જાય, જ્યાં આ વિસ્તારને ગરમ વિસ્તારો કહે છે, એટલે આ જે વિસ્તાર બન્યો એ ગરમ વિસ્તાર. જ્યાં ભૂસ્તરીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે છે ત્યારે વરાળ બને છે, એટલે જમીનમાં જે પાણી સંગ્રહાયું હોય બરાબર એના સંપર્કમાં આવે તેની વરાળ બને અને વરાળ ઉપર તરફ આવે. ઘણી વખત આ વિસ્તારમાંથી ગરમ પાણી સપાટી પર કેટલાક સ્થળે બહાર આવે છે, એટલે આ રીતે જગ્યા આવી ગઈ તો એ ઉપરની તરફ બહાર આવે બરાબર, પાણીની વરાળ ઉપર જાય, એટલે એ જ રીતે આ જે પાણી છે એ વરાળ બનીને ઉપર તરફ આવે અને ઉપર ઠંડુ થાય અને પછી આખું ગરમ પાણીનું બની જાય. ઘણી વખત આ વિસ્તારમાંથી ગરમ પાણી સપાટી પર કેટલાક સ્થળે બહાર આવે છે, આવા સ્થળોને ગરમ પાણીના ઝરા કહે છે. તો અહીંયા જે ઉપર આવ્યું એને કહેવાય ગરમ પાણીનું ઝરું. ખડકોમાં આંતરાયેલી ઉષ્માને પાઇપ દ્વારા ટર્બાઈન સુધી લાવવામાં આવે છે, એટલે અહીંયા જે પાણીની બાષ્પ હતી એને અહીંયાથી પાઇપ નાખીને બહાર લાવવાની અને પછી એનાથી ટર્બાઈન ફેરવવાનું, એટલે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય અને તે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં વપરાય છે. ઉત્પાદન ખર્ચ બહુ નથી, પણ વ્યાપારી ધોરણે યોગ્ય હોય તેવા સ્થાનો ખૂબ બહુ ઓછા હોય છે જે આવી ઉર્જા વાપરી શકે. તો અહીંયા ખર્ચો કંઈ નથી, એક પાઇપ નાખવાની અને એક ટર્બાઈન નાખો, પણ આવા જે જગ્યાઓ હોય ને એ બહુ ઓછી છે. ગુજરાતમાં એક તુલસી શ્યામ છે ત્યાં છે ગરમ પાણીના જરા, તેવી જગ્યાઓ બહુ ઓછી છે એટલે આ બની શકતું નથી, બહુ ઓછા બને છે.
પણ વ્યાપારી ધોરણે યોગ્ય હોય તેવા સ્થાનો બહુ ઓછા છે જ્યાં આવી ઉર્જા વાપરી શકાય. ભૂસ્તરીય ઉર્જા પર આધારિત ઘણા પાવર પ્લાન્ટ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કાર્યાન્વિત છે. એટલે બહારના દેશોમાં છે, આપણા ભારતમાં હજી સુધી એક પણ પ્લાન્ટ બન્યો નથી. એના પછી છે ન્યુક્લિયર ઉર્જા. તો યુરેનિયમ છે ને, યુ, એ ન્યુક્લિયર પદાર્થ છે. હવે જ્યારે એના પર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે, બરાબર, એટલે એની ઉપર ન્યુટ્રોન નાખવામાં આવે તો શું થાય ખબર, કે આ જે યુરેનિયમનું વજન છે ને એના કરતાં ઓછા વજનવાળા પદાર્થો ઉત્પન્ન થાય. બરાબર, બે હલકા ન્યુક્લિયસ. તો એક ન્યુક્લિયસ વત્તા બીજું ન્યુક્લિયસ અને ઉત્પન્ન થાય ઊર્જા. બરાબર, આ ઊર્જાનું ફોર્મ્યુલા છે, જો કે તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ આઈન્સ્ટાઈને આપ્યું હતું એટલે હું તમને કહું છું ને, દુનિયાનો બહુ મહત્વપૂર્ણ ફોર્મ્યુલા છે. ઈ બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. તો ડેલ્ટા એમ શું છે, કે પદાર્થના વજનમાં થતો ઘટાડો. એટલે પદાર્થનું જે દ્રવ્યમાન છે ને એને અને ઊર્જા વચ્ચેનો સંબંધ છે. તો અહીંયા શું થાય છે, યુરેનિયમનું જે દ્રવ્યમાન છે ને દળ, એ આ બંનેનો સરવાળો કરે ને પ્રક્રિયા પછી ઉત્પન્ન થતા એના કરતાં વધુ છે. એટલે જે દળનો તફાવત છે ને એ ઉર્જામાં રૂપાંતર પામે છે. એના કારણે વિપુલ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. અને ન્યુક્લિયર ઉર્જા અત્યારે દુનિયાના ઘણા દેશો વાપરી રહ્યા છે, જેમ કે બોમ્બ છે, હાઇડ્રોજન બોમ્બ છે, અને એ જે બનાવવામાં આવે છે ન્યુક્લિયર બોમ્બ, બરાબર, તેમાં આ જ પ્રક્રિયા હોય છે. બરાબર, તો ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મેળવી શકાય છે. ન્યુક્લિયર વિખંડન તરીકે ઓળખાતી પ્રક્રિયામાં ભારે પરમાણુ જેવા કે યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તે બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. અને જ્યારે આવું બને છે ત્યારે મૂળ ન્યુક્લિયસનું દળ બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળોના સરવાળા કરતાં થોડું વધુ હોય તો વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. આખી લાઇનને આમાં સમજાવું. ન્યુક્લિયર વિખંડન, વિખંડન એટલે કે શું, એના ટુકડા કરે છે. તો આ એક યુરેનિયમમાંથી બે ન્યુક્લિયસ બને નાના પદાર્થો. તો આ જે છે ને ત્રણ, એ ન્યુક્લિયર પદાર્થો છે. બરાબર, ભારે પરમાણુ કેમ છે કે યુરેનિયમ છે ને એનું પરમાણુ ક્રમાંક 92 છે. યુરેનિયમ 92 135 વપરાય. 92 પરમાણુ ક્રમાંક એટલે કે બહુ મોટો કહેવાય. હાઇડ્રોજન 1, હિલિયમ 2, બરાબર, એ આખી જે શ્રેણી ચાલે છે તો 92 આવે ત્યારે યુરેનિયમ, એટલે ભારે પરમાણુ છે. હવે એના પર ન્યુટ્રોન નાખવા. ન્યુટ્રોન એટલે શું ખબર, ન્યુક્લિયસમાં જે પ્રોટોન સિવાયનો જે બીજો કણ છે ને એ ન્યુટ્રોન છે. તો એ રીતે ન્યુટ્રોનનો મારો કરવામાં. હવે ન્યુટ્રોનને આપણે સાદી રીતે ગણીએ તો એચ પ્લસ છે, હાઇડ્રોજન છે, એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી દઈએ તો શું રહે, ન્યુટ્રોન. બરાબર, તો એચ પ્લસનો મારો કરવામાં આવે તો બે ન્યુક્લિયસ બને અને ઉર્જા ઉત્પન્ન થાય. તો આમાં શું થાય, જે આ બંનેનું સ્વતંત્ર દળનો સરવાળો કહીએ ને એના કરતાં યુરેનિયમનું વધારે હોય છે. એટલે આ જે દળનો તફાવત છે ડેલ્ટા એમ, એ ઉર્જા આપે છે. ઇ ઇક્વલ ટુ ડેલ્ટા એમ સી સ્ક્વેર. ઉદાહરણ તરીકે યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી હોય. હવે કોલસો શું છે, કોલસો એ કાર્બન જ છે. બરાબર, તો કાર્બનનો એક પરમાણુ લઈએ અને યુરેનિયમનો એક લઈએ. બરાબર, તો યુરેનિયમ છે ને એ 10 મિલિયન, 1 મિલિયન એટલે કે 10 લાખ થાય. તો 10 મિલિયન કેટલી થશે, 1 કરોડ ઘણી વધુ ઉર્જા આપે છે. એટલે એક કાર્બનનો પરમાણુ અને એક યુરેનિયમ, તો એક યુરેનિયમ છે એ કાર્બન કરતાં 10 મિલિયન એટલે 1 કરોડ ઘણું વધારે ઉર્જા આપે છે. વિદ્યુત પાવર ઉત્પાદન માટે ડિઝાઇન કરેલ ન્યુક્લિયર રિએક્ટરમાં સ્વયં જળવાતી પ્રક્રિયાનો એક ભાગ આવું ન્યુક્લિયર બળતણ છે. તો યુરેનિયમ છે ને એ બળતણ છે એક. તો ન્યુક્લિયર રિએક્ટર હોય છે, જેમ ટર્બાઇન હોય છે એ રીતે આખું એક રિએક્ટર બનાવ્યું છે અને એની અંદર આ બળતણ તરીકે વપરાય અને એનાથી ઉર્જા ઉત્પન્ન થાય જે નિયંત્રિત દરે ઉર્જા મુક્ત કરે છે. એટલે સ્વયં જળવાતી પ્રક્રિયા એટલે કે આપમેળે ચાલુ જ રહે, જ્યાં સુધી યુરેનિયમ પતે નહીં ત્યાં સુધી ચાલુ રહે. અને નિયંત્રિત દરે એટલે કે ચોક્કસ દરે ઉર્જા ઉત્પન્ન કરે, એટલે કે 1 કલાકમાં આટલી, બીજા કલાકમાં આટલી. બરાબર, મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ વરાળ પેદા કરવામાં અને પછી વિદ્યુત ઉત્પન્ન કરવામાં થાય. એટલે જે ઉર્જા આવી એનાથી શું, પાણી છે એને ગરમ કરવાનું, એટલે વરાળ થાય અને વરાળથી છે ને ટર્બાઇન ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે. ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો એ છે કે ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઇંધણનો સંગ્રહ તથા નિકાલ કેવી રીતે કરવો. હવે એના પછી છે ને શું થાય છે કે પ્રક્રિયા થયા પછી જે બે ન્યુક્લિયસ થયા ને, બરાબર, એનો સંગ્રહ ક્યાં કરવો. બરાબર, કારણ કે એ બધા રેડિયો એક્ટિવ છે, એટલે કે શું કહેવાય, વિકિરણો ઉત્સર્જિત કરે જે માણસના જનીનને નુકસાન પહોંચાડી શકે છે. બરાબર, કારણ કે વધેલા ઈંધણમાં રહેલ યુરેનિયમ હજુ પણ હાનિકારક કણોમાં વિભાજન પામી વિકિરણોનું ઉત્સર્જન ચાલુ રાખે. તો તમે રેડિયો એક્ટિવ નામ સાંભળ્યો હશે. બરાબર, તો આ જે પદાર્થ છે ને યુરેનિયમ, એને રેડિયો એક્ટિવ કહેવાય.
અને એ રેડિયોએક્ટિવ વિકિરણો પણ ઉત્સર્જન કરે. જો ન્યુક્લિયર ઇંધણના બાકી બચેલા ભાગનો યોગ્ય રીતે સંગ્રહ કે નિકાલ ન કરવામાં આવે તો તેના લીધે પર્યાવરણ પ્રદૂષિત થાય છે, એટલે કે જો હવામાં જાય તો એ નુકસાન કરે છે. આ ઉપરાંત ન્યુક્લિયર વિકિરણોના અકસ્માત આકસ્મિક સ્ખલનનો પણ ખતરો રહેલો છે, એટલે કે અચાનક ક્યાંક રિએક્ટરમાં લીકેજ બીકેજ આવે તો બધી જગ્યાએ ફેલાય અને આજુબાજુમાં જે લોકો રહેતા હોય એમના જીનેટિક્સમાં પણ ચેન્જ કરી શકે અને રોગો પણ થઈ શકે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો મોટો ખર્ચ તો આનું જે છે ને એ બહુ મોંઘું હોય છે. બરાબર, સ્થાપિત કરવાનો, પહેલીવાર ચાલુ કરવાનો ખર્ચો બહુ મોંઘો હોય છે. વાતાવરણ પ્રદૂષિત થવાનું મોટું જોખમ, એટલે જો આડીઅડી ભૂલ થાય તો બહુ પ્રદૂષણ થઈ શકે. યુરેનિયમની મર્યાદિત ઉપલબ્ધતાને લીધે ન્યુક્લિયર ઉર્જાનો મોટા પાયા પરનો ઉપયોગ શક્ય બનતો નથી. હવે યુરેનિયમ છે ને એ પુનઃ અપ્રાપ્ય છે, એકવાર વપરાઈ ગયું તો ફરીથી ના આવે. ન્યુક્લિયર પાવર સ્ટેશનની રચના પૂર્વે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ પ્રથમ તો વિનાશ માટે કરવામાં આવ્યો. આજે રિએક્ટરમાં જે પ્રક્રિયા થાય છે યુરેનિયમથી, એ જ પ્રક્રિયાથી બોમ્બ બનાવવામાં આવ્યો હતો. ન્યુક્લિયર હથિયારમાં થતી શૃંખલા વિખંડન પ્રક્રિયા તથા નિયંત્રિત ન્યુક્લિયર રિએક્ટરોમાં થતી પ્રક્રિયામાં ભૌતિક વિજ્ઞાનના સમાન સિદ્ધાંત, એટલે કે જે બોમ્બ છે અને ન્યુક્લિયર રિએક્ટર બંનેમાં સરખું છે. બરાબર, ખાલી રચના જુદી જુદી હોય છે. હવે શૃંખલા વિખંડન પ્રક્રિયા એટલે કે શું? તો આ જે છે ને પહેલાં એકવાર શરૂ થઈને પ્રક્રિયા ન્યુટ્રોનથી, એક ન્યુટ્રોનને મારો કર્યો યુરેનિયમ પર એટલે આ બન્યું, એ રીતે એ પ્રક્રિયા ચાલુને ચાલુ રહે. બરાબર, એટલે શૃંખલા પ્રક્રિયા છે, એક પછી એક પ્રક્રિયા ચાલુને ચાલુ રહે. બરાબર, પણ રચના જુદી જુદી હોય છે. બોમ્બ બનાવવાની રચના અલગ હોય છે અને આ જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એ અલગ હોય છે.